नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। बाळको, आजे हवे आपणे अंगमां दाखला नंबर 8 नी वात करवानी छे, जेमां बेंकना व्यवहारो छे। बाळको, आमनो अति महत्वनो चेप्टर छे, फरीथी कहू छुं, कॉमर्स नो एकाउंट नो पायो छे आमनो, एटले बराबर ध्यान आपजो। एक पण वीडियो लेक्चर, एक पण दाखलो मिस न थाय, ते माटे चेनल सब्सक्राइब न करेली होय तो आजे ज करी लेजो। हवे बाळको, पाना नंबर 103 दाखला नंबर 8 बेंकना व्यवहार, नीचेना व्यवहारनी कृष्णानी आमनोंध लखो। चलो शुरुआत करीए। 2014 मार्चे 20,000 बेंकमां भरी खातु खोलाव्युं। लखी 2014 मार्च 1 तमे 20,000 रुपया बैंक मा भरो, एटले बैंक संस्था व्यक्ति बैंक लेनार छे उधार 20,000, अने आपणी पासे थी रोकड 4, ते रोकड खाते जमा 20,000। चार बाबत छे, बैंक मा रोकड भरी खातू खोलाव्यू तेना। बाळको, बाबत जे लखवी फरजियात छे, सिवाय के तमने परीक्षा मा प्रश्न पत्र मा सूचना आपेली होय काउंस मा, के बाबत जे जरूरी नथी तो ज तमारे नथी लखवानी, बाकी बाबत जे फरजियात छे। 5. શ્રી હરિ પાસેથી 5,000 નો ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભર્યો। ચેક મળે, સૂચના હોય કે ન હોય, બાળકો ચેક મળે ને ફરજિયાત બેંકમાં જ ભરવો પડે, કારણ કે ચેકના એમ તો રોકડા થવાના જ નથી। ચાલો 5 તારીખ ચેક બેંકમાં ભરતા, બેંક લેનાર બેંક ખાતે ઉધાર 5,000, તે આ ચેક આપે છે પણ તો હરિ આપનાર, તે હરિ ખાતે જમા 5,000, હરિ આપનાર જમા 5,000। બાબત છે, શ્રી હરિ પાસેથી ચેક મળ્યો જે બેંકમાં ભર્યો તેના, શ્રી હરિ પાસેથી ચેક મળ્યો જે બેંકમાં ભર્યો તેના। ચાલો પછી એક સરસ મજાની લાઈન, 6 તારીખ રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2,000 નો ચેક મળ્યો। ફરીથી અહીંયા ઉઘરાણી પેટે ચેક મળે છે, ચેક મળે છે એટલે આપણે ક્યાં ભરીશું, બેંકમાં, બેંક ખાતે ઉધાર 6,000। તે આપનાર કોણ છે, રમણલાલ, તો રમણલાલ ખાતે જમા 6,000। બાળકો, જૂના સિલેબસમાં એવું હતું, ચેક મળે અને બીજા કોઈ દિવસે બેંકમાં ભરવામાં આવે ત્યારે, જે દિવસે ચેક મળે ત્યારે રોકડ ગણી રોકડ ખાતું ઉધાર કરવાનું, પણ હવે એ બાબત રદ થઈ ગઈ છે, નવા સિલેબસમાં ચોખ્ખું આપેલું છે, ચેક મળ્યો કોઈ સૂચના નથી, તરત જ ક્યાં ભરવામાં આવશે, બેંકમાં, બેંક લેનાર ઉધાર, ચેક આપનાર રમણલાલ જમા। બાબત છે, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે ચેક મળ્યો તેના, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે ચેક મળ્યો તેના। ચાલો પછી એક સરસ મજાની લાઈન, હવે તારીખ 10, રૂપાલીને વેચેલ માલ 14,000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો। રૂપાલીને 14,000નો માલ વેચવામાં આવ્યો, વેચાણમાં માલ જાય, વેચાણ હંમેશા ચાલે, એની અડધી રકમ
चलो अर्धी रकम એટલે 14000 ના આધા 7000 તારીખ 10 એનો ચેક મળે છે એ તમે બેંક માં ભરો છો એટલે બેંક લેનાર ઉધાર 7000 14000 નો માલ છે 7000 નો ચેક આવે છે બીજા 7000 ની સૂચના નથી લેવું નથી સમજવાનું કે બીજા 7000 રોકડા મળે છે એટલે અર્ધો વ્યવહાર રોકડ છે અડધાનો ચેક આવી જાય એ બેંક માં ભર્યો બેંક લેનાર ઉધાર तो बाकी नी अर्धी रकम तमने मळती नथी अर्धो व्यवहार उधार उधार व्यवहार में व्यक्ति नु खातु आवे कोने माल बेचेलो छे रूपाली ने रूपाली पासे लेणी रूपाली खाते उधार 7000 अने वेचाण हमेशा जमा ते वेचाण खाते जमा 14000 चार बाबत छे रूपाली ने माल वेचता अर्धी रकम नो चेक मळ्यो तेना ते बाळको याद राखजो व्यवहार अर्धो रोकड़ होय अर्धो उधार होय तो जेटलो रोकड़ होय त्यां चेक शब्द होय तो बैंक आवे रोकड़ होय तो रोकड़ જેટલો ભાગ ઉધાર છે ત્યાં વ્યક્તિનું ખાતું આવશે ચાલો એક સરસ મજાની લાઈન આગળ તારીખ 12 દીપકલામાંથી 10000 નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી આનાથી વિરુદ્ધ માલ ખરીદ્યો ખરીદી હંમેશા ઉધાર ચાલો લખીએ 12 તારીખ ખરીદ ખાતે ઉધાર रकम 10000 अर्धी रकम चेक थी चूकी 10000 ना अर्धा 5000 नो चेक जाए तमे जेने चेक आपो ए व्यक्ति चेक बैंक मा आपे એટલે બેંક તમારા વતી નાણા ચૂકવશે એટલે બેંક નાણા આપનાર છે તે બેંક ખાતે જમા 5000 ઉપરના વ્યવહારની જેમ જ બીજી અર્ધી રકમની સૂચના નથી એટલે અર્ધો વ્યવહાર ઉધાર છે તો ફરજિયાત વ્યક્તિનું ખાતું આવશે દીપકલામાંથી એટલે દીપકલા આપનાર છે અર્ધો માલ ઉધાર આપેલો છે 5000 એના પ્રત્યેનું દેવું ચાલો બાબત છે દીપકલામાંથી માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી તેના ચાલો અહીંયા બાળકો એક પેજ પૂરું થઈ જાય છે ટોટલ કરીએ 20 30 31 ને 4 35 45 ને 10 55000 20 30 31 35 55000 થશે चलो सरवाळो आगळ लई गया 55000 नवा पेज मां सरवाळो आगळ लाव्या 55000 तमारे पण केलसी साथे राखीने टेली करवानु छे नहीं છ તારીખમાં રમણલાલ પાસેથી બાળકો 2000 નો ચેક મળે છે એટલે થોડો ફેરફાર થશે અહીંયા 6000 લખાઈ ગયા છે 2000 એટલે અહીંયા 4 ઘટશે એટલે 51000 ચાલો સરવાળો આગળ લઈ ગયા અને લાવ્યા 51000 આગળ જઈએ તારીખ 15 ઘર ખર્ચ માટે 400 ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા ચાલો ઘર ખર્ચ માટે ઉપાડ્યા ઘર ખર્ચ માલિકનો અંગત ખર્ચ ઘર ખર્ચ આવે એટલે કમ્પલસરી ઉપાડ ખાતે ઉધાર 400 હવે બાળકો સમજો ઓફિસ ખર્ચ માટે 800 ઉપાડ્યા ઓફિસ ખર્ચ દુકાન ખર્ચ ધંધાનો ખર્ચ એનો એક નિયમ એવો છે
તમે ધંધાનો ખર્ચ જે દિવસે ખરેખર આપો એની ચૂકવણી કરો ત્યારે જ ખર્ચનું ખાતું ઉધાર થાય। હજુ ખર્ચ થયો નથી, ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા એટલે અત્યારે ખર્ચ નથી થયો। અત્યારે 800 રૂપિયા ધંધામાં રોકડા આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 800। ઘર ખર્ચ હોય ને, ઘર ખર્ચ થાય કે ન થાય નથી જોવાનું, માટે એ પૈસા તો માલિકના ઘરમાં જવાના એટલે ઉપાડ ઉધાર। ઓફિસ ખર્ચ માટે છે, ખર્ચ થયો નથી, અત્યારે ઓફિસમાં રોકડ આવે ઉધાર। અને આપનાર કોણ છે? તો બેંક છે, તે બેંક ખાતે જમા કુલ 1200। ચાલ બાબત છે ઘર ખર્ચ અને ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના અથવા બેંકમાંથી ચેકથી ઉપાડ્યા તેના। ચાલ પછી એક સત્તાની લાઈન આગળ વધીએ। જીવન વીમા પ્રીમિયમ 300, જીવન એટલે અંગત ખર્ચ। આગના વીમાનું પ્રીમિયમ, આગના વીમાનું પ્રીમિયમ કે ખાલી વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ 450 ચેકથી ચૂકવ। ચાલો જીવન વીમા પ્રીમિયમ એટલે માલિકનો અંગત ખર્ચ, ઉપાડ ખાતે ઉધાર 300। આગના વીમાનું પ્રીમિયમ ધંધાનો ખર્ચ, ખર્ચ હંમેશા ઉધાર, જે ખર્ચ હોય એનું નામ લખાય, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450, પગાર હોય તો પગાર ખાતે ઉધાર, બંને ચેકથી ચૂકવ્યા, ચેક જાય રકમ આપનાર બેંક, તે બેંક ખાતે જમા 750। રોકડની જેમ ચેક આવે બેંક ઉધાર, ચેક જાય બેંક જમા। ચાલ બાબત છે જીવન વીમા પ્રીમિયમ અને આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના, જીવન વીમા પ્રીમિયમ અને આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના। સરસ મજાની લાઈન, હવે સમજો, બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો। ઓવરડ્રાફ્ટ એટલે શું? વેપારીનું બેંકમાં કરંટ એકાઉન્ટ ચાલુ ખાતું હોય એને જ આ સુવિધા મળે, એના ખાતામાં પૈસા ન હોય તો પણ બેંક એને અમુક રકમ ઉપાડવાની સુવિધા આપે, એ વેપારીની ક્રેડિટને આધારે 25,000, 50,000, 1,00,000। વેપારીના ખાતામાં બેલેન્સ છે જ નહીં, છતાંય 25,000 સુધી નાણાં ઉપાડી શકે, આ વધુ રકમ ઉપાડવાની સુવિધા ઓવરડ્રાફ્ટ। બેંક 25,000 મંજૂર કરે છે, વેપારી જ્યારે 25,000 માંથી નાણાં ઉપાડે ત્યારે આર્થિક લેવડ દેવડ થશે, અત્યારે કોઈ લેવડ દેવડ થઈ નથી, ખાલી ઓવરડ્રાફ્ટ મંજૂર થાય છે, એટલે આ વ્યવહાર અત્યારે કેવો છે? બિન આર્થિક છે, તેથી નોન થશે નહી, તેથી નોન થશે નહી। ચાલો આગળ જઈએ, એક સરસ મજાની લાઈન, બેંકે વ્યાજ 250 જમા કર્યું, બેંક ચાર્જિસ ના 100 ઉધારે છે, એક વ્યવહાર નથી બાળકો, અલગ અલગ વ્યવહાર છે। બેંક એ મોટી સંસ્થા છે, તમારું બેંકમાં ખાતું હોય દર 6 મહિને બેંક તમને વ્યાજ આપે। ક્યારેક તમે એવું જોયું છે કે બેંક તમને ફોન કરીને બોલાવે કે તમારા વ્યાજના 250 રૂપિયા છે, લઈ જાઓ ને રોકડા? એ ડાયરેક્ટ એકાઉન્ટમાં એન્ટ્રી આપવામાં આવે, 250 તમારા ખાતામાં પ્લસ થઈ જાય। આનાથી વિરુદ્ધ બેંક તમને જે સેવા આપે એ સેવા મફતમાં નથી મળતી, એનો ચાર્જ, બેંક ચાર્જિસ કમિશને લેવામાં આવે 25, 50, 100 રૂપિયા, એ પણ બેંક એકાઉન્ટમાંથી માઇનસ થઈ જાય। તો આવા વ્યવહારોની અંદર રોકડની લેવડ દેવડ થતી નથી, લઈયા ખાતું એક બેંકનું આવશે કમ્પલસરી। જો બેંકે વ્યાજ જમા કર્યું એટલે વ્યાજ આપણા માટે આવક, એ જમા થાય, અડધો જવાબ છે,
તમારે વ્યાજ બેંક પાસે લેવાનું, બેંક પ્રત્યેનું લેણું, લેણું હંમેશા ઉધાર, બેંક ખાતે ઉધાર, તે બેંક વ્યાજ ખાતે જમા 250। બાબત છે બેંકે વ્યાજ જમા કર્યું તેના, બેંકે વ્યાજ જમા કર્યું તેના। હવે એમાં જાણ આપેલું છે બેંક ચાર્જિસ ના 100 રૂપિયા બેંકે ઉધાર કરેલા છે। ચાર્જિસ એટલે ખર્ચ, ખર્ચ હંમેશા ઉધાર। તો નંબર બે, બેંક ચાર્જિસ ખાતે ઉધાર 100, તે આ ખર્ચ રોકડેથી નથી ચૂકવાતો, બેંક ખાતે જમા। બેંક સેવા આપનાર છે, નાણા ચૂકવનાર છે, બેંક જમા। ચાલો બાબત છે બેંકે બેંક ચાર્જિસ ઉધાર કર્યું તેના, બેંકે બેંક ચાર્જિસ ઉધાર કર્યું તેના। એટલે બાળકો યાદ રાખજો, બેંક વ્યાજ જમા કરે કે બેંક ચાર્જિસ ખર્ચ ઉધાર કરે, ત્યારે અડધો જવાબ વ્યવહારમાં જ હોય। વ્યાજ જમા કરે એટલે વ્યાજ જમા, અને બેંક ખાતું ઉધાર, ચાર્જિસ કે કમિશન ઉધાર કરે તો ઉધાર ને બેંક જમા। એટલે આ બીજું ખાતું રોકડનું ન આવે, બેંકનું આવશે। હવે છેલ્લો વ્યવહાર, તારીખ 31, માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે 5000 નો ચેક ધંધામાંથી આપ્યો। માલિકના પુત્રનો પ્રવાસ છે, એ ખર્ચ ધંધામાંથી ચૂકવાય છે, અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર 5000, અને ચેક જાય તે બેંક ખાતે જમા 5000। બાબત છે માલિકના પુત્રના પ્રવાસ અંગે ધંધામાંથી ચેક આપ્યો તેના, માલિકના પુત્રના પ્રવાસ અંગે ધંધામાંથી ચેક આપ્યો તેના। ચાલો અહીંયા બાળકો બધા વ્યવહારો પૂરા થઈ જાય છે, બેંકના વ્યવહારો છે, મહત્વનો દાખલો છે। ચાલો હવે છેલ્લે કુલ સરવાળો, બાળકો થોડોક મોટો અને મહત્વનો દાખલો છે બેંકના વ્યવહારો। આખો વિડીયો લેક્ચર બરાબર જોઈ, દરેકે દરેક વ્યવહાર વાંચી સમજી અને આમનોન ટેલી કરવાની છે। આવું એક ઉદાહરણ છે, મહત્વનું છે, એટલે તમને હોમવર્કમાં આપતા નથી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું। ગુડ બાય, આવજો।